ઓકે, તો ધોરણ 7ના વિદ્યાર્થીઓ, ચાલો કેમ છો બધા? મજામાં? તો આપણે છેલ્લે દાખલા નંબર 21 કે લંબચોરસ બેટ કેટલી જગ્યા રોકે તે શોધવા તેની પરિમિતિ શોધવી પડે, તો એમાં આપણે ખોટું ટીક કરેલું હતું, બરાબર છે? ચાલો હવે એનાથી આપણે આગળ વધીને તો આપણને દાખલા નંબર 22 કે એક લંબચોરસ કાળા પાટિયાની પરિમિતિ 550 સેમી છે, જો તેની લંબાઈ 200 સેમી હોય તો તેની પહોળાઈ શોધો, તેનું ક્ષેત્રફળ પણ શોધો. ઠીક છે, ચાલો. તો સૌથી પહેલાં આપણને ગોતવાનું શું કીધું છે? તો કે ક્ષેત્રફળ ગોતવાનું કીધું છે. તો ક્ષેત્રફળ માટે લંબાઈ અને પહોળાઈ તો જોઈએ જ. તો આપણી પાસે લંબાઈ આપેલી છે પણ પહોળાઈ તો નથી આપેલી. ચાલો કાંઈ વાંધો નહીં. તો પહોળાઈ મને કેવી રીતના મળે? તો કે પરિમિતિ આપી છે એના પરથી મને છે ને પહોળાઈ મળી જાય, બરાબર? ચાલો જોઈએ કે પહોળાઈ કેવી રીતના મળશે. તો સૌથી પહેલાં આપણે લખશું કે લંબચોરસની પરિમિતિ બરાબર, ચાલો મેં તમને ગઈકાલે સૂત્ર લખાવેલા હતા, બરાબર, પરિમિતિના 2LB, જ્યાં કાઉન્સ પહેલાં ગુણાકારની નિશાની કરો કે ન કરો તો પણ ચાલે, પણ તમે જ્યારે કાઉન્સ ખોલો ત્યારે જે કાઉન્સની અંદર સંખ્યા છે એનો 2 વડે ગુણાકાર કરવો પડે, બરાબર? ચાલો, તો લંબચોરસની પરિમિતિ આપણને કેટલી આપેલી છે? તો કે 550 બરાબર 2×L એટલે કે લંબાઈ. લંબાઈ કેટલી આપેલી છે? 200, બરાબર? તો 200 + B. તો હવે જરાક જોઈએ, 550 અહીંયા આપેલા છે, તો આ મેં તમને કહ્યું હતું કે આ 2 છે બરાબરની આ બાજુ છે, તો એને બરાબરની આ બાજુ લેવા હોય તો છેદ ના હોય જાય, એટલે 550 ના છેદમાં 2 એટલે કેટલા આવે? 200, બરાબર? 200 આવે? તો કે 200 ન આવે. 200 તો આપણને જો અહીંયા આપેલા છે ને એની મેં લખ્યા છે, તમારે આનો ભાગાકાર કરવો પડે 550 / 2, તો તમને જવાબ મળે. શું જવાબ મળે? 275, બરાબર છે? તો 275 બરાબર 200 + B. ઓકે, રેડી? તો હવે 200 છે, જો 200 અહીંયા કેવા છે? પ્લસની સાઈડ છે, તો આ 200 છે બરાબરની આ બાજુ તમે લ્યો તો માઇનસમાં થઈ જાય. જોજો, ખાસ સમજો, આપણે પહેલી વખત શું કરેલું? પહેલી વખત આપણે ભાગાકારમાં જવા દીધા હતા 2. શા માટે? કેમ કે અહીંયા ગુણાકારના સાથે સંબંધમાં હતા. હવે આ 200 છે એ અહીંયા સાથે પ્લસમાં છે, બરાબર? તો 200 આ બાજુ જાય તો માઇનસ થઈ જાય, આ ખાસ ધ્યાન રાખજો, બરાબર? ચાલો, તો 275 - 200 બરાબર B. તો B એટલે શું? આપણે B એટલે પહોળાઈ, બરાબર? તો 275 માંથી 200 બાદ કરો તો તમને મળે 75, તો એટલા માટે પહોળાઈ કેટલી થાય? 75 સેમી. ઓકે, ચાલો. તો હવે તમને લંબાઈ અને પહોળાઈ બંને આપેલા છે, તો આના પરથી તમારે શું ગોતવાનું છે? ક્ષેત્રફળ. ચાલો, તો આપણે ગોતીએ શું? ક્ષેત્રફળ. તો આ લંબચોરસ કાળા પાટિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, જ્યાં લંબાઈ કેટલી આપેલી છે? 200, અને પહોળાઈ કેટલી આપેલી છે? 75. તો 200 × 75 કેટલા થાય? 15000. રેડી? ચાલો, તો 15000 સેમી² એ શું મેળવું આપણને? ક્ષેત્રફળ, બરાબર છે? ચાલો, રેડી? ઓકે, તો પછી જોઈએ દાખલા નંબર 23, ખાલી જગ્યા. ખાલી જગ્યામાં શું આપેલું છે? કે જો લંબચોરસની લંબાઈ L અને પહોળાઈ B હોય તો તેનું ક્ષેત્રફળ શું થાય? તો L × B. એટલા માટે કે લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર? ચાલો, તો પછી તમને ખાલી જગ્યા આપેલી છે જેમાં તમારે ક્ષેત્રફળ ગોતવાનું છે, બરાબર, લંબાઈ ગુણ્યા પહોળાઈનો ઉપયોગ કરીને. ચાલો, તો હવે આપણે આવી જઈએ દાખલા નંબર 28 ઉપર. ચાલો, તો દાખલા નંબર 28 છે ને એ આપણે સમજવો પડશે, બરાબર? દાખલા નંબર 28 શું છે વિદ્યાર્થીઓ? કે 18 મીટર લાંબી અને 10 મીટર પહોળી દિવાલમાં 2 મીટર લંબાઈ અને 1.5 મીટર પહોળાઈની 2 જુદી જુદી બારીઓ છે. જો દિવાલને રંગવાનો ખર્ચ ₹25/m² હોય તો દિવાલને રંગવાનો કુલ ખર્ચ શોધો, બરાબર? ચાલો, રેડી છે? ઓકે, તો જોઈએ આપણે આમાં આપણને શું કહે છે. કે 18 મીટર લાંબી અને 10 મીટર પહોળી દિવાલ છે, બરાબર? શું? 18 મીટર લાંબી અને 10 મીટર પહોળી દિવાલ, એમાં 2 મીટર લંબાઈ અને 1.5 મીટર પહોળાઈની 2 જુદી જુદી બારીઓ છે. ઓકે, ચાલો,
પહેલાં તો આપણને ખબર પડી ગઈ કે 10 મીટર લાંબી અને 10 મીટર પહોળી અને 18 મીટર લાંબી દિવાલ છે. એમાં બે બારીઓ આપેલી છે જેની લંબાઈ 2.2 મીટરની છે અને પહોળાઈ 1.5ની. બરાબર, ચાલો. તો દિવાલને રંગવાનો ખર્ચ 25 રૂપિયા પ્રતિ મીટર હોય તો દિવાલને રંગવાનો કુલ ખર્ચ કેટલો થાય? ઓકે, ચાલો જરાક જોઈએ આપણે. તો કે દિવાલની લંબાઈ, પહેલાં તો છે ને આપણે દિવાલનું ક્ષેત્રફળ ગોતવું પડે કે દિવાલ છે બરાબર એ કેટલી જગ્યા રોકે છે. ઓકે, તો દિવાલનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી આપેલી છે આપણને? 18. 18 × 10 બરાબર 180. બરાબર, ચાલો. તો હવે જરાક બારીનું પણ ક્ષેત્રફળ ગોતી લઈએ. બારીમાં આપણને લંબાઈ કેટલી આપેલી હતી? 2, અને પહોળાઈ કેટલી આપેલી છે? 1.5. તો 2 × 1.5 કરો એટલે કેટલા મળે? 3 મીટર. ઓકે, ચાલો. તો અહીં બે બારી હોવાથી બંને બારીનું કુલ ક્ષેત્રફળ કેટલું મળે? 2 × 3 એટલે કે 6 મીટર. એટલે કે જે બારી છે એ 6 મીટરની જગ્યા રોકે છે. ક્યાં? દિવાલ ઉપર. ઓકે, તો હવે દિવાલ રંગવાની જગ્યાનું ક્ષેત્રફળ કેટલું? બરાબર, તો એ 6 મીટર એ, અને દિવાલનું ક્ષેત્રફળ પણ ગોતવું પડે ને. તો એમાંથી બાદ કરી નાખવાના. શું વિદ્યાર્થીઓ, આપણે જો બંનેનું ક્ષેત્રફળ ગોઈતું, દિવાલનું પણ ક્ષેત્રફળ ગોઈતું અને બારીનું પણ ક્ષેત્રફળ ગોઈતું, પણ બારી છે એ તો ક્યાં છે? તો કે દિવાલમાં છે ને. તો દિવાલનું ક્ષેત્રફળ બારીમાંથી બાદ કરી નાખો એટલે આપણને ટોટલ જે દિવાલ છે બરાબર એનું ક્ષેત્રફળ આપણને મળી જાય. તો દિવાલ રંગવાની જગ્યાનું ક્ષેત્રફળ બરાબર દિવાલનું ક્ષેત્રફળ માઇનસ બારીનું ક્ષેત્રફળ, એટલે 180 - 6 એટલે કેટલું વધે? 174. બરાબર, હવે શા માટે? તો કે આપણને પ્રશ્નમાં કીધું છે કે દિવાલને રંગવાની છે નહીં કે બારીને. જોજો, ખાસ સમજો, પ્રશ્નમાં આપણને કીધું છે કે તમારે દિવાલને રંગવાની છે નહીં કે બારીને. એટલે આપણે બારીનું જે ક્ષેત્રફળ આવ્યું હતું એ આપણે બાદ કર્યું એટલે ટોટલ દિવાલ કેટલી છે? 174 મીટર. ઓકે, ચાલો. તો 1 મીટર દિવાલને રંગવાનો ખર્ચ કેટલો થાય? 25 રૂપિયા. તો 174 મીટરને રંગવાનો ખર્ચ 174 × 25 બરાબર, તમે ગુણાકાર કરો એટલે તમને મળી જાય 4350. બરાબર છે, 4350 એ ખર્ચ થાય. બરાબર, 174 મીટરની દિવાલ છે એને રંગવાનો ખર્ચ કેટલો થાય? તો કે 4350 રૂપિયા. બરાબર, ચાલો. પછી આવી જઈએ લંબચોરસના ભાગ તરીકે ત્રિકોણ. ચાલો, હવે ત્રિકોણ આપણે જોવાનું છે. બરાબર, તો ત્રિકોણમાં વિદ્યાર્થીઓ શું આવશે એ આપણે પાઠ્યપુસ્તકની મદદથી જોશું. બરાબર, જેમાં ત્રિકોણની પરિમિતિ આવશે, ત્રિકોણનું ક્ષેત્રફળ આવશે. બરાબર, અને કેવા કેવા ત્રિકોણ આવશે એ પણ આપણે જોશું. તો એના માટે છે ને આપણે પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરીશું. પણ એની પહેલાં આપણે દાખલા નંબર 28 સુધી જે ચલાવ્યું છે બરાબર એ તમે પહેલાં સમજી લેજો અને લખી લેજો, જેથી કરીને આપણને આમાં છે ને ડાઉટ ન થાય. પછી આપણે છે ને લંબચોરસના ભાગ તરીકે એક ત્રિકોણ આપેલો છે બરાબર, એમાં જઈ શકીએ. ઓકે, અત્યાર સુધી આપણને શું આપેલું છે? તો કે ચોરસ, ચોરસ અને લંબચોરસ. તો ચોરસનું ક્ષેત્રફળ આપણે શું ગોઈતું હતું? લંબાઈ ગુણ્યા લંબાઈ. બરાબર છે, જ્યારે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, બરાબર છે ને. તો આવી રીતના છે ને દાખલા થતા હોય છે. પણ તમારે ખાસ સમજવાનું છે કે લંબચોરસનું ક્ષેત્રફળ ક્યારે ઉપયોગમાં લેવાય અને ચોરસ છે, ચોરસ એનું ક્ષેત્રફળ ક્યારે ઉપયોગમાં લેવાય. બરાબર, આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે જેથી કરીને તમને ક્યાંય વાંધો ન આવે. બરાબર, ચાલો. તો રેડી એટલું દાખલા નંબર 28 સુધી. અને હા, ખાસ કે આપણે પાકી નોટમાં પણ લખવાનું આવશે. ઠીક છે, તો એવી રીતના આપણે છે ને દાખલા સમજીને આપણે સ્વાધ્યાયપોથીમાં ઉતારી લઈએ, પછી ત્યારબાદ પાકી નોટમાં ઉતારશું. ઓકે, ચાલો.